કાયતમાંથી પોષણ મળે છે, તો વનસ્પતિને પણ એનો ખોરાક જોઈએ છે. એ ખોરાક માત્ર ને માત્ર ખાતર સ્વરૂપે જ નથી જોતો. એને તમે છાણિયું ખાતર આપો તો પણ એ ખોરાક મળશે, એને તમે વર્મી કમ્પોસ્ટ આપો, જીવામૃત આપો, આ વનસ્પતિનો ખોરાક છે. તો આપણે રસાયણોના બદલે આવો ખોરાક એમને પૂરો પાડવાનો છે. બીજું કે જ્યારે પાકમાં રોગજીવાત આવે છે ત્યારે રોગજીવાતને કંટ્રોલ કરવા માટે આપણે માત્ર દવાઓ જ દેખાય છે કે દવાઓ છાંટી અને આપણે રોગજીવાતને ઓછા કરી દઈએ અને આપણા પાકને બચાવી લઈએ. પણ એવું છે નહીં. ઘણા બધા બીજા વિકલ્પો પણ અત્યારે અવેલેબલ છે કે જે રસાયણો વગર પણ તમારા પાકને બચાવી શકે છે. જે તમે અહીંયા પેલા યુનિટમાં જોશો ઇનપુટ સેન્ટરમાં, તો નિમાસ્ત્ર છે, બ્રહ્માસ્ત્ર છે, અગ્નિઅસ્ત્ર છે, આવા કેટલા બધા દવાઓ છે કે જે રસાયણ વગરની છે. આ બધી દવાઓ તમે તમારા ઘરે જાતે બનાવી શકો છો. એક વખત તમે શીખી લો, સમજી લો, એટલે જાતે તમે આવી બધી દવાઓ બનાવી એનો સ્પ્રે કરો, એટલે તમારા પાક ઉપર આવી નુકસાન કરતી જે જીવાતો છે, કોઈ રોગ છે, એ આવશે જ નહીં. અને આજે તો ઘણા બધા હજારો ખેડૂતો આપણે ત્યાં સરસ રીતે ઓર્ગેનિક ખેતી કરે છે, તો એવા ખેડૂતોની મુલાકાત લઈને આપણે એમાંથી પ્રેરણા લઈ શકીએ. આજે આપણે આ બધું જોવું હોય તો અશક્ય નથી. આપણી આસપાસમાં બહુ સરસ રીતે કેટલાક ખેડૂતો ઓર્ગેનિક કરી રહ્યા છે, તો એમની મુલાકાત કરી એમને પ્રશ્નો પૂછીએ, એ કેવી રીતે સફળ થયા છે, કેવી રીતે રસાયણ વગર ખેતી કરી રહ્યા છે, તો આપણે આવી મુલાકાત કરીએ અને એમાંથી શીખીએ તો આપણે પણ સરસ રીતે ઓર્ગેનિક ખેતી કરી શકીએ, એના વધારે ભાવો મેળવી શકીએ અને સાથે સાથે લોકોને સારું અનાજ, સારા શાકભાજી, સારા ફળો આપવાનું આપણે પુણ્ય લઈ શકીએ. આપણને ખેડૂત તાત કહીએ છીએ, આપણે ખેડૂત તાત છીએ, અન્નદાતા તરીકે ઓળખીએ છીએ. તો અન્નદાતા બીજાને દવાવાળું આપે, રસાયણવાળું આપે, એ આપણને શોભે નહીં. એટલે આપણે જાગૃતપણે ધીમે ધીમે આ બધી ખેતીમાં બદલાવ રાતોરાત નહીં આવે, પણ આપણે એની ધીમેથી શરૂઆત કરવી પડશે. શરૂઆતમાં આપણે આપણા પોતાના પૂરતું શાકભાજી, ફળો કે અનાજ કઠોળ ઉગાડીએ અને પછીથી ધીમે ધીમે આ તમને એમ લાગે કે આ બધું આપણે કરી શકીએ એમ છીએ, તો આપણે આખા પોતાના મોટા વિસ્તારમાં પણ તમે આ પ્રકારની ખેતી અપનાવી શકો છો. એટલે આપણે ઓર્ગેનિક ફાર્મિંગના વિજ્ઞાનને સમજી અને એને અપનાવવું જોઈએ. આપણે શરૂઆત ધીમેથી કરી શકીએ, પણ એ શરૂઆત ધીમે ધીમે આપણને એમ લાગે કે આપણે કરી શકીએ એમ છીએ, તો પછી આગળ આપણે વધારે વિસ્તારમાં પણ ઓર્ગેનિક ખેતી તરફ વળવું જોઈએ. મેં કીધું એમ આવનારો સમય ઓર્ગેનિક ફાર્મિંગનો છે. રસાયણો ધીમે ધીમે બંધ થઈ રહ્યા છે. સરકાર પણ કેટલાક ખાતરો પર, પેસ્ટિસાઇડ્સ ઉપર જે સબસિડીઝ આપે છે એ સબસિડી ધીમે ધીમે ઘટાડી રહ્યા છે. શું કામ? તો કે ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ આવે અને આપણને અનેક રીતે એના ફાયદાઓ થાય. આજે આપણે જાણીએ છીએ કે આપણને જે યુરિયા ડીએપી મળે છે ખરેખર એ સરકાર સબસિડી આપ્યા પછી આપણને એટલામાં મળે છે. જો આની પાછળ સરકાર સબસિડી ન આપે તો આપણને ડીએપીની થેલી છે 45 રૂપિયા પડે, એટલે આપણને પરવડે નહીં, આપણે લઈ શકીએ નહીં. એ હવે સબસિડી ધીમે ધીમે સરકાર ઘટાડે છે. શું કામ? તો કે આપણે ઓર્ગેનિક ખેતી તરફ વળીએ, અને એ આજના સમયની માંગ છે. એની તરફ જો જવામાં આપણે મોડું કરશું તો ખરેખર બહુ મોટું નુકસાન થશે આપણને. એટલે આપણે એના તરફ જેટલા વહેલા જઈશું એટલું આપણા સૌ માટે ફાયદો જ છે. આજકાલ તમે ઘણા બધા એવા સમાચાર સાંભળતા હશો કે એક રિપોર્ટ તો એવું પણ કહે છે કે એક નાનું બાળક જ્યારે માતાનું દૂધ પીવે છે, ધાવણ ધાવે છે, ત્યારે એના ધાવણમાં પણ રસાયણો છે. જે દવાઓ આપણે ખેતરમાં છાંટી છે એ દવાઓ બાળક, નાનું બાળક ધાવણ રૂપે પી રહ્યું છે. તમે કલ્પના કરો કે એનું ભવિષ્ય કેવું થશે, કેટલી ગંભીર રીતે એની આખી જિંદગી પસાર કરવી પડશે. તો આ બધું લેબ ટેસ્ટમાં આવ્યું છે, આ બધા રિપોર્ટ છે. તો એને આપણે સમજી, એની ગંભીરતા સમજીને આપણે પાછું વળવું પડશે. આપણે આપણી ખેતીમાં પરિવર્તન, જેમ સમયાંતરે આપણે પરિવર્તન લાવ્યા જ છે. પહેલાં આપણે ત્યાં રસાયણો હતા નહીં, ધીમે ધીમે રસાયણો આવ્યા, દવાઓ આવી, બિયારણો આવ્યા, એ બધું આપણે અપનાવતા ગયા. પણ આજે આપણને જ્યારે એની આડઅસરો સામે આવી છે તો હવે પછી આપણે એ રસાયણોને ધીમે ધીમે ત્યાગી અને આપણે ઓર્ગેનિક જે પ્રોડક્ટ છે આ બધી પ્રોડક્ટનો ઉપયોગ કરીને આપણી ખેતી આપણે કરવી પડશે.
અને એ ખેતી કરવાના અનેક ફાયદાઓ છે, એમાં આપણને કોઈ નુકસાન નથી. આપણે ગ્રુપમાં સંગઠિત થઈ ઓર્ગેનિકનું સર્ટિફિકેશન મેળવીએ અને એના ભાવો પૂરતા મેળવીએ તો આપણને એના અનેક ફાયદાઓ છે. એટલે મારી આપ સૌને વિનંતી છે કે આપ ઓર્ગેનિક ખેતી વિશે વધારેમાં વધારે જાણો, જ્યાં આપ અટકો ત્યાં અમારા જેવા કોઈનો સંપર્ક કરો, માર્ગદર્શન લો. તમને જે કંઈ મુશ્કેલી પડશે એના માટે અમે તૈયાર છીએ. અમે એવું સમજીએ છીએ કે અમે જે જાણીએ છીએ એ વધારેમાં વધારે ખેડૂતો સુધી પહોંચે અને ખેડૂતો એનો અમલ કરે. બાકી કરવું પડશે તમારે, માર્ગદર્શન આપવાવાળા, કહેવાવાળા અનેક લોકો તમને મળી જશે, પણ એની શરૂઆત તમારે કરવી પડશે. અને એક વખત તમે શરૂઆત કરશો તો તમને જાતે એમાં અનુભવના આધારે તમે કરવા માંડશો. તમને જ્યાં જ્યાં અટકો છો, મુશ્કેલી પડે છે, ત્યાં ધવલભાઈ મારફત તમે અમારા લોકોનો સંપર્ક કરી શકો છો. અને સંપર્ક કરવાથી તમને અમારાથી બનતા બધા જ પ્રયત્ન કરશું કે જેમાં તમને યોગ્ય રીતે તમે ઓર્ગેનિક ફાર્મિંગ કરતા થાવ અને તમને વધુ લાભ મળે, તમારા ખર્ચાઓ ઓછા થાય, તમારું સ્વાસ્થ્ય બચે, એના માટેના અમારા તમામ પ્રયાસો રહેશે. આ સાથે જ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.